કેમ છો બાળકો? મજામાં? ચાલો આજે આપણે હિન્દી વિષય ભણવાનો છે, તો બાળકો તમારી હિન્દીની ચોપડી કાઢો. ચાલો બાળકો મને કહો તો હિન્દીની ચોપડીમાં આપણે કયા પેજ પર આવ્યા છે? સરસ, આપણે આ પેજ બાકી છે ને આપણું હિન્દીની ચોપડીમાં, અહીંયા સુધી પૂરું થઈ ગયું છે, બરાબર. તો હવે આપણે પુનરાવર્તન કરવાનું છે, તો પુનરાવર્તન બે. તો તમારી ચોપડીમાં પેજ નંબર 68 પર જુઓ, પુનરાવર્તન બે. ચાલો કરીએ. તો સૌપ્રથમ સૂચના વાંચીએ. શું લખ્યું છે? ચિત્રો કો ઉસકે નામ કે પહેલે અક્ષર સે જોડો. ચિત્રને તેના નામના પહેલા અક્ષર સાથે જોડો. જો અહીં ચિત્રો આપ્યા છે અને વચ્ચે મૂળાક્ષર લખ્યા છે, બરાબર. તો ચિત્રને એના નામના પહેલાં, જો આ નગાડા છે તો નગાડા નથી શરૂ થાય છે ને, તો ન સાથે એને જોડવાનું, બરાબર. ખ્યાલ આવે છે? એના નામનો જે પહેલો અક્ષર હોય એની સાથે એને જોડવાનું. તો જો પહેલું ચિત્ર શેનું છે? નગાડા. તો નગાડામાં ન આવે છે ને પહેલો, તો ન સાથે એને જોડવાનો. તો બતાવો મને આમાં ન મૂળાક્ષર ક્યાં છે? આ રહ્યો. તો જોડો એને ન સાથે. ચલો આ શું છે? મટર. હિન્દીમાં વટાણાને શું કહેવાય? મટર. તો મ ક્યાં છે? આ રહ્યો. તો જોડો મને મટર સાથે. ચલો હિન્દીમાં આને શું કહેવાય? પહિયા. શું કહેવાય? પહિયા. તો પહિયામાં પહેલો અક્ષર શું આવે છે? પ. તો પ મૂળાક્ષર ક્યાં છે? આ રહ્યો. તો જોડો પ સાથે એને. થઈ ગયું. ચલો આ શું છે હવે? ફળ. શું છે? ફળ. તો ફ ક્યાં છે હિન્દીમાં? આ રહ્યો. તો જોડો એને ફ સાથે. ચલો હવે આ શું છે? બસ. તો બસમાં બ, હિન્દીમાં બ ક્યાં છે? બતાવો મને આમાંથી. આ રહ્યો. તો જોડો એને બસ સાથે. થઈ ગયું. સરસ. ચલો હવે નીચે ફકીર, અરે સોરી ભગત. કોણ છે? ભગત. તો ક્યાં છે ભ? ભગતનો ભ. આ રહ્યો. જોડો ભ સાથે એને. ચલો યજ્ઞ. જુઓ અહીંયા યજ્ઞ થાય છે એટલે આ યજ્ઞ જોવાનો છે. તો ક્યાં છે ય? યજ્ઞનો ય. આ રહ્યો. જોડો યજ્ઞ સાથે. ચલો આ શેનું ચિત્ર છે? રથ. શું છે? રથ. તો ર, રથનો ર ક્યાં છે? આ રહ્યો. તો જોડો એને ર સાથે. ર, રથકાર. ચલો જુઓ આ શું છે? લડ્ડુ. શું છે? લડ્ડુ. તો ક્યાં છે લ? લડ્ડુનો લ હિન્દીમાં આ રહ્યો. તો જોડો લડ્ડુ સાથે એને. ચિત્ર જોવાનું, એમાં એનો પહેલો અક્ષર કયો આવે એની સાથે એને જોડવાનો. ચલો જુઓ આ શું છે? શહનાઈ. આપણે ગુજરાતીમાં શહણાઈ બોલીએ છીએ ને, એવી રીતના હિન્દીમાં આવે શહનાઈ. તો સ, શહનાઈનો સ ક્યાં છે? આ રહ્યો. જોડો એને આની સાથે. સ, શહનાઈ કા સ, બરાબર. ચાલો થઈ ગયા, જોડકા જોડાઈ ગયા. હવે નીચેનું જુઓ, સૂચના વાંચો. ચિત્ર જુઓ, તેની નીચે લખેલા શબ્દો વાંચો અને તેમાં બાકી રહેલા અક્ષર લખો. ચિત્ર જોવાનું છે, એની નીચે નામ લખ્યું છે. જુઓ પગડી ને જે ખૂટતો મૂળાક્ષર છે એ જોઈને આપણે ઉપરથી લખવાનો છે. તો જુઓ અહીંયા પગડીનું ચિત્ર છે, નીચે લખ્યું છે પગડી ને નીચે ખાલી જગ્યા ગળી. તો ખાલી જગ્યામાં આપણે શું લખશું? આ પ લખશું ને. તો લખો પ. એવી રીતના બાજુમાં સરકસ, ખાલી જગ્યા ર ક સ. તો શું લખશું ખાલી જગ્યામાં? પહેલો અક્ષર લખવાનો બાકી છે એટલે એ લખીને પૂરું કરીશું સ. તો સરકસ આખું થયું. ચલો વધુ, તો ખાલી જગ્યામાં લખો ઉપરનો મૂળાક્ષર વધુ. હવે નટ, તો લખો નીચે ન. ભવાની, ખાલી જગ્યા વાની. તો શું લખશું ખાલી જગ્યામાં? ઉપરથી ભ. તો લખો ભવાની.
જે અક્ષર બાકી હોય એ અક્ષર આપણે લખવાનો છે. ચલો ષટ્કોણ, તો ઉપરથી લખો સ, પહેલો અક્ષર બાકી છે ને બધામાં. ચલો બ ર ત ન, ખાલી જગ્યા ર ત ન, તો લખો બ. ફકીર, ફ. વજન, તો અહીંયા શું લખીશું? વ. જુઓ યજ્ઞ, તો અહીંયા ય. બરાબર લખો છો ને બાળકો? લખો, લખાઈ ગયું? ચલો હવે સામેના પેજ પર એવી રીતના જ છે. જુઓ હથેલી, તો હ. મચ્છલી, મછલી, તો કયો મૂળાક્ષર બાકી છે? મ, મછલી. ક્ષત્રિય, ક્ષ. શરીફા, લખો સ. લહસુન, તો અહીંયા આવશે લ. બરાબર આવી રીતના ખૂટતા મૂળાક્ષર લખીને શબ્દ પૂરા કરવાના છે. ચલો હવે નીચેનું જુઓ. કોષ્ટક છે, અક્ષર ચૂનકર ખાલી જગ્યા ભરો. કૌંસમાંથી અક્ષર પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. જુઓ ખૂટતા મૂળાક્ષર લખવાના છે, અહીંયાથી આપણે શોધવાના છે. તો મ ખાલી જગ્યા ર, તો આ બેમાંથી શું આવશે? મટર આવશે કે મઠર આવશે? બોલો. મ ખાલી જગ્યા ર, તો મ ટ ર, લખો ટ અહીંયા. ચલો બીજું, લ ખાલી જગ્યા કી, તો કૌંસમાંથી આ બેમાંથી શું આવશે? લ ટ કી આવશે કે લ ડ કી આવશે? સરસ, લ ડ કી, તો લખો અહીંયા ડ, લ ડ કી. ચલો ખાલી જગ્યા ઘર, બ આવશે કે ન આવશે? અહીંયા લખો બગર આવશે કે નગર આવશે? ન આવશે. શું આવશે? ન, ન ગર. એવી રીતના નીચે દી ખાલી જગ્યા ક, દી પ ક આવશે કે દી લ ક આવશે? સરસ, પ. શું આવશે? પ, દી પ ક, તો લખો પ. એવી રીતના નીચે ખાલી જગ્યા સલ, કસલ આવશે કે ફસલ આવશે? ફ આવશે. શું આવશે? ફ, ફ સ લ. ચલો બાજુમાં સી ખાલી જગ્યા ક, શિક્ષક કે શિક્ષક? શું આવશે? ક્ષ આવશે. શું આવશે? ક્ષ, તો શિક્ષક. ખાલી જગ્યા વ ખાલી જગ્યા ન, વજન આવશે કે વલન આવશે? જ આવશે. શું આવશે? જ, વ જ ન. ચલો ગી ખાલી જગ્યા હરી, ગિલહરી કે ગીભહરી? ગિલહરી. શું આવે? લ, એટલે લ લખોટાનો લ, લખો અહીંયા ગિલહરી, હિન્દીમાં લ. ચલો લખાઈ ગયા તમારા? સમજી વિચારીને લખજો. ચલો હવે નીચે જુઓ શું લખ્યું છે. ચિત્ર દેખો ઓર ઉસકા પહેલા અક્ષર લખો. ચિત્ર જુઓ અને તેનો પહેલો અક્ષર લખો. જુઓ ચિત્ર જોવાનું છે અને એનો પહેલો મૂળાક્ષર લખવાનો છે, પણ હિન્દીમાં લખવાનો છે. બરાબર ચલો, તો પહેલું ચિત્ર શેનું છે? શરબત, તો લખો હિન્દીમાં સ, સ શરબતનો સ. ચલો ભમરડો છે, ભમરડાને હિન્દીમાં શું કહેવાય? લટ્ટુ, તો લખો લ. ચલો વકીલ, તો એને હિન્દીમાં વકીલ જ કહેવાય, તો લખો હિન્દીમાં વ. ચલો લકડી, શું છે? લકડી, તો લખો લ. આપણે બોલીએ છીએ ને લાકડી, હિન્દીમાં કહેવાય લકડી. ચલો આ શું છે? નથ, તો લખો ન. ચલો પલંગ, તો પ, હિન્દીમાં પ. લખાઈ ગયું? ચલો હવે ઘડા, આપણે માટલું બોલીએ, હિન્દીમાં શું કહેવાય? ઘડા, તો લખો ઘ. ફરસા, આ શું છે? રજાઈ. બકરી, તો બ, હિન્દીમાં બ.
મકડી કરોળિયો આપણે ગુજરાતીમાં કરોળિયો બોલીએ, હિન્દીમાં શું કહેવાય? મકડી, તો લખો મ. પછી બતક, હિન્દીમાં બ. બરાબર, ચિત્રના નામના પહેલો અક્ષર મૂળાક્ષર લખવાનો છે. બરાબર, લખાઈ ગયો તમારો? લખી નાખો, લખવાનું બાકી હોય તો. સરસ, અહીંયા સુધી લખાઈ ગયું બાળકો તમારું? જો બાકી હોય તો પૂરું કરજો. હવે એ પાછળના પેજ પર આપણે આવતા પીરિયડમાં જોઈશું. બરાબર, ચાલો બાળકો, લખાઈ ગયું હોય તો આજનું હોમવર્ક. આજનું હોમવર્ક તમારું શું છે? આ જે ખૂટતા મૂળાક્ષર છે ને, પેજ નંબર 59 પર આ જે ખૂટતા મૂળાક્ષર છે હિન્દીમાં, એ તમારે ઘરકામની નોટમાં બે વાર લખવાના છે. બરાબર, ખ્યાલ આવ્યો બાળકો? શું છે તમારું આજનું હોમવર્ક? હિન્દીની ચોપડીમાંથી પેજ નંબર 59 પરના ખૂટતા મૂળાક્ષર કેટલી વાર લખવાના ઘરકામની નોટમાં? બે વાર. અને કેવા અક્ષરે? સારા અક્ષરે. બરાબર બાળકો?